રણ પ્રદેશ કચ્છમાં સારો વરસાદ પણ ઉજવણીનો એક પ્રસંગ છે જે પ્રદેશે અનેક દુષ્કાળ જોયા છે ત્યાં છલકાતા તળાવ જોઈને સૌની આંખોને ટાંડક પહોંચે છે તળાવો નદીઓ અને ડેમમાં નવા નીર આવતા લોકોમાં હરખની હેલી વરસી પડે છે આ વર્ષે પણ સચરાચર વરસાદના પગલે જિલ્લામાં જિલ્લાભરમાં અનેક તળાવો અને ડેમ ઓવરફ્લો થયા છે કચ્છમાં આ પ્રસંગને શુભ માની ગામડે ગામડે સર્વધર્મના લોકો છલકાયેલા જળાશયોના વધામણા કરી રહ્યા છે તો સાથે જ આવા પ્રસંગે કચ્છમાં મેઘલાડુ બનાવી સૌનું મોઢું મીઠું કરાવવાની પણ એક અનોખી પરંપરા છે કચ્છમાં આ વર્ષે અષાઢ મહિનાની શરૂઆત સાથે જ પહેલા દસ દિવસમાં જ અનેક તાલુકામાં સિઝનનો સો ટકા કરતા વધારે વરસાદ નોંધાયો છે લખપત અને અબડાસા જેવા છેવાડાના સરહદી તાલુકાઓમાં પણ ભારે વરસાદના પગલે ગામડે ગામડે તળાવ ઓગન્યા છે તો માધ્યમ સિંચાઈના પણ તમામ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કચ્છની સૌથી મોટી ગૌશાળા ધરાવતું અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે પણ ઐતિહાસિક રાતા તળાવ ઓગની જતા આસપાસના અનેક ગામોમાં ખુશી છવાઈ હતી તો મંગળવારે ગામની જ સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ દ્વારા તળાવના વધામણા કરી મેઘલાડુની ઉજવણી કરવામાં આવી હતી રાતા તળાવની આસપાસના ગામના અઢારે વર્ણના લોકોની ઉપસ્થિતિમાં સંત અને મહંતોના હસ્તે તળાવને નારિયેળ દ્વારા વધાવવામાં આવ્યું હતું તો સંસ્થા દ્વારા જ આ પ્રસંગમાં મીઠાશ વધારવા ત્રણ હજાર કિલોગ્રામ લાડુ બનાવી સમગ્ર ગામની સાથે ગાયોને પણ ખવડાવી મેઘ લાડુની ઉજવણી કરવામાં આવી હતી પોતાના વતનમાં સારો વરસાદ વરસે અને ગામનો તળાવ ઉગની જાય એટલે વિશ્વના કોઈપણ ખૂણે વસ્તુ કચ્છી ભીંજાઈ જાય છે એવી જ રીતે આ ઉજવણીમાં ભાગ લેવા માટે આસપાસના ગામો નહીં પણ સિલવાસા મુંબઈ અને બેંગ્લોર સુધીના કચ્છી લોકો પણ હાજર રહી આ ખુશીમાં સામેલ થયા હતા તો દાદા મેકાણે કીધું છે કે ભલો કહીધા તો ભલો થો પોછો કહીધા તો પોછો થો પોઈ કોલા હતા મૂકે પોછો જો આ સંતનું સૂત્રને જ્યારે આ સંસ્થાએ પોતાના કાર્યક્ષેત્રની અંદર હકીકતની અંદર એને આ કહેવત જે એક વિચાર આપ્યો દાદા મેકણે એના ઉપર ચાલવાનું નક્કી કર્યું અને આ વિચાર ઉપર ચાલીને જ્યારે દુષ્કાળ હતો આપણી પાસે અને પચાસ હજાર જેટલો ઘઉંવંશ આપણે અહીંયા એકત્રિત કર્યો તો સરકાર અને અઢાર જેટલા ટ્રસ્ટોના સહયોગથી આપણે એ કપરામાં કપરું પરિસ્થિતિ પાર કરી ત્યારે એ વિચાર આવ્યો કે આપણા આ ત્રણેય તાલુકા છે ત્યાં મેડિકલ ક્ષેત્રે આપણે ખૂબ જ પછાત છીએ જેમ આપણે ગૌ સેવાની કાર્ય આ કર્યું છે એવી રીતે માનવ સેવાને પણ આપણે જે ક્રિટિકલ કન્ડિશન અહીંયા ઊભી થાય છે વર્તમાન સમયમાં કાર્ડિયો એટેક કેન્સર છે તાત્કાલિક ડિલેવરીના પર્સન આકસ્મિક ઓર્થોપેટિક સારવાર હોય તો એ સારવાર માટે અહીંયાથી સો કિલોમીટર સુધી કોઈ પણ જાતની સુખ સગવડ નથી માટે એ વિચાર તો અમને આવી જ રહ્યો હતો એવામાં જ આ દુષ્કાળના બે વર્ષ પાછી બે હજાર ઓગણીસની અંદર સદંતર સમગ્ર વિશ્વની અંદર કોવિડની બીમારી આવી અને એનાથી આપણે આપણું ગુજરાત કચ્છ અને ઇવન અબડાસા જેવો પછાત વિસ્તાર પણ એનાથી એના પ્રકોપથી બચી શક્યો નહીં અને આવા સમયની અંદર જ્યારે તંત્રને કોવિડ સેન્ટર ઊભું કરવાની જરૂરિયાત પડી ત્યારે સૌ પ્રથમ કચ્છનું પહેલું કોવિડ સેન્ટર ઊભું કરવાનો વિચાર આવ્યો હોય તો અમારી વાલરામજી મહારાજ પાંજરાપોર ટ્રસ્ટ ઓધોરામ સંસદ મંડળ અને ભારત ગ્રુપ અને અમારા સાથે જોડાયેલા અન્ય સંસ્થાઓએ આ કોવિડનું કાર્ય આદર્યું અને જ્યારે આ કોવિડનું કાર્ય અમે કરી રહ્યા હતા ત્યારે અસંખ્ય બનાવો અમારી સામે એવા બન્યા કે જ્યારે ચારો તરફ અફરાત આપતી હતી ઓક્સિજન સપ્લાય નહોતી મેડિકલ સ્ટાફ નહોતો ઇવન કે ડોલા સિક્સ ફિફ્ટી જેવી ટેબ્લેટ પણ અવેલેબલ નથી ત્યારે જો ભુજ ગાંધીધામ રાજકોટ અમદાવાદ જેવા સિટીમાં સગવડ ન હોય તો આપ સર્વે વિચારી શકો છો કે અબડાસા લખપત ને નખત્રાણાની શું પરિસ્થિતિ થાય ત્યારે રમિયા મોહમ અને ત્યારના આપણા તાત્કાલિક ડીડીઓ હતા પ્રભવ જોશી એમણે મુલાકાત લીધીને ત્યારે આપણા ડેપ્યુટી કલેક્ટર ઝાલા સાહેબ હતા અને ત્યાર સાતના પ્રાંત અધિકારી એ સર્વેનું કેવું એમ થતું હતું કે સરકાર સરકારની રીતે વ્યવસ્થા કરશે ટ્રસ્ટો ટ્રસ્ટે રીતે કરશે પણ જ્યાં સુધી માનવ પોતાનું કાર્ય સમજી અને આમાં પોતાનું યોગદાન નહીં આપે ત્યાં સુધી આ પરિસ્થિતિમાંથી હાલના સમયમાં નીકળવું બહાર છે આવા શુભ વિચાર આવતાની સાથે અમારા સંસ્થાના સંસ્થાપક શ્રી મંજી બાપુએ અમારી સમગ્ર ટીમ સાથે બેઠક કરી અને એક પ્રણ લીધો કે આ વિસ્તાર ની અંદર સંપૂર્ણ સુવિધાવાળી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અહીંયા નિર્માણ કરવું છે અને આ વિચાર આવ્યો અને આજે જે મેં અહીંયા કને ખુલ્લા મંચ ઉપરથી જે વાત કરી જાહેરાત કરી એ સમગ્ર સ્પીચ આપની સમક્ષ છે એટલે એમાં ઊંડાપૂર્વક નથી કહેતો અને અમે આ કાર્ય આદર્યું અને આજે અમે એનું પહેલું પગથિયું છે એ સર કરી લીધું છે અને આવનાર બે થી અઢી વર્ષની અંદર સંપૂર્ણ સુવિધાવાળી હોસ્પિટલ અહીંયા નલિયાની અંદર નિર્માણ થઈ જશે એવો અમે સંકલ્પ લીધો છે અને ખાસ કરીને આજનો આ જે પ્રસંગ છે કે જ્યારે સમગ્ર ગુજરાત અને કચ્છ અને ખાસ કરીને અબડાસા લખપત અને નખત્રાણામાં વિશેષ વરસાદની મેઘાએ મહેર કરી છે તો આ મહેરની અંદર પણ શરૂઆતના ચાર પાંચ દિવસમાં અતિ વરસાદ અતિ વરસાદ ચારે તરફથી સંભળાઈ રહ્યું હતું પણ જેવો વરસાદનો સમય પૂરો થયો અને આ વરસાદ થકી એક ઉત્સવ ઉજવવાનો વિચાર અમારા સર્વે ટીમને આવ્યો ત્યારે અમે તાત્કાલિક ધોરણે નક્કી કર્યું કે અબડાસાના તમામ જળાશયો નાના મોટા ડેમો છલકાયા છે પણ અમે દર વર્ષે અહીંયા રાતા તળાવમાં જે રાતા તળાવ ઐતિહાસિક તળાવ છે એનો ઓવરફ્લો થાય છે અને એના નીરના વધામણા કરી છે પણ આજના પ્રસંગે ખાસ સમગ્ર તાલુકામાંથી વિવિધ અમારી સંસ્થાના પ્રતિનિધિઓ જે અન્ય રાજ્યોમાં વસે છે અન્ય દેશોમાં વસે છે તમામને બોલાવ્યા અને આજે આ એક સમગ્ર અબડાસાનું પ્રતિતાત્મક રૂપ દરેક વધામણાનો ભાગ ભાગરૂપે અમે રાતા તળાવને સંતો મહત્વના હાથ વરદ હસ્તે અને જેને નારી શક્તિ કહી શકાય એવી નારી શક્તિ શ્રી દેવી માના વરદ હસ્તે આવવાનો વિચાર આવ્યો અને આજનો આ પ્રસંગ અમે હર્ષભેર ઉજવ્યો અને આપ સૌના સાથ સહકારથી અમારી દરેક વાત આજે રાતા તળાવ બેઠા બેઠા સમગ્ર દેશની અંદર પહોંચી રહી છે અને તમારા લોકોના કારણે આજે આ સંસ્થા જે તમે બાપુને પૂછ્યું કે આ એક નાનો બીજ હતો અને એમાંથી આ વટવૃક્ષ કેમ રીતે બન્યું તો આખી અશોક જો કોઈ વર્ણવી શક્યું હોય સમયસર સમયસરથી આપ સર્વે છો તો આપ પણ આને વટવૃક્ષ બનાવવામાં એક મોટું યોગદાન આપ્યું છે અને આજે આ મેઘલાડુનો હર્ષ ઉત્સવ છે અમે સર્વે સમાજ અઢારે અઢાર વર્ણને સાથે લઈ અને દરેક સંસ્થાના અહીંયા સ્થાનિક સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ રાજકીય આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર માત્ર માનવ સમજી અને આ હર્ખનો ઉલ્લાસ ઉજવણી કરેલ છે જેના આપ સર્વે સાક્ષી છો અને અમારી આ દરેક રજૂઆત આપના માધ્યમથી નાનામાં નાના માણસ સુધી પહોંચાડતો જેથી અમારે આજે મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ બનાવી છે એનું નિર્માણ વેલામે વહેલી તકે અમે પૂર્ણ કરી અને વહેલામાં વહેલી તકે આ વિસ્તારના લોકોને આને સેવા મળી રહે હું મહેશ નરસિંહભાઈ દામા કચ્છ ગામમાં મોટી મોટી હાલે ગુજરાતની સાથે જોડાયેલું યુનિયન ટેરિટરી દાદરા નગર હવેલી સેલવાસ ત્યાંથી આવું છું સેલવાસમાં શ્રી કચ્છી ભાનુશાલી મિત્રમંડળ સેલવાસ એના દોઢસો પરિવાર રહે છે ત્યાંની અમારી આખી ટીમ આજે અહીંયા પધારી છે અને આ સંસ્થા સાથે જોડાવાનું તો એક સદભાગ્ય છે અમે બહુ કિસ્મતવાળા છીએ અને સદનસીબ છીએ કે અમારી માતૃભૂમિ કચ્છ અને એ કચ્છમાં અમને અહીંયા રાતા તળાવ કે જે એક જાગ્રત જગ્યા છે કે ઐતિહાસિક રાતા તળાવે આજે જ્યારે વધામણા થઈ રહ્યા છે ત્યારે મને અહીંયા આવવાનો મોકો મળ્યો મારી આખી સમસ્ત ટીમને અહીંયા આવવાનો મોકો મળ્યો એટલે લાખું સેલવાસ અમારું ભાનુશાલી સમાજ આજે અહીંયા એવું હાજર છે એવું અમને અહીંયા ફિલિંગ આવે છે અને રહી વાત અહીંયા રાતા તળાવ સેવાધામ અહીંયા જે સેવાના કાર્યો થઈ રહ્યા છે સત્કાર્યો થઈ રહ્યા છે તો આમાં હું કાંઈ પણ કહીશ તો એ એક સૂર્યની સામે મારે એક દીવો બતાવવા જેવું છે કારણ કે આ વસ્તુ કોઈ છાની છપણી નથી પાંત્રીસ વર્ષથી આ સેવા કાર્ય અહીંયા થઈ રહ્યું છે પછી એ ગાયોની સેવા હોય કે કોઈ માનવ સેવા હોય આપત્તિ ક્યારે પણ આવે છે ત્યારે આ સેવાધામ રાતા તળાવ ખાતે ધર્મ સમભાવ સમજી અને બધી જ જ્ઞાતિના ભાઈઓ એકજૂટ થઈ ખભે ખભો મિલાવી અને અહીંયા સેવાનું કાર્ય અવિરત ચાલુ રાખે છે આજે જ્યારે છોટુભાઈ એક વસ્તુ અહીંયા આપણને બધાની વચ્ચે જાહેર કરી માનવ મેરામણ ઉમટાયો ત્યારે એક બહુ હર્ષની લાગણી થઈ કે પછાત એરિયો કહેવાવાળા જે આજે આપણે અહીંયા અબડાસા તાલુકા તાલુકાને કે ત્રણ તાલુકાને જે પછાત કહી રહ્યા છે પણ આજે એ પછાતને આપણે વિકસિત એરિયામાં જે વિકસિત એરિયા તરફ લઈ જઈ રહ્યા છીએ અને એવું જ એક સપનું અહીંયાથી આજે આપણી સામે આવ્યું છે કે એક મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ ટૂંક સમયમાં થઈ જવાનું છે તો આ પણ એક આપણા દરેક કચ્છી ભાઈઓ માટે માટે એક હર્ષની લાગણી છે અને ગૌરવની વાત છે અને હું પણ એક ખાતરી આપું છું છોટુભાઈ કે આવા મહાન કાર્યોમાં જેટલું પણ બની શકશે હું અમે આખા ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય કાઠિયાવાડ હોય બધી જગ્યાએથી અમે ખભે ખભા મિલાવી અને આ સત્કાર એમાં જોડાઈશું કારણ કે કહેવત છે કે આમાં જ્યાં જ્યાં અમે પરદેશમાં વસીએ છીએ ત્યાં એ કચ્છીમાં છે એટલે મારા જરા અટકવું પડ્યું કે કચ્છીમાં એટલા માટે કહીશ કે આ કચ્છ માટે જ ને કચ્છીમાં જ સેટ થશે કે પુછ પુછ કરીએ વેઠા અને લોચે લુછ કરીએ વેઠા પુછ પુછ કરીએ વેઠા અને લુછ લુછ કરીએ વેઠા અસં જેડા વેઠા પરદેસમાં છતાં પણ કચ્છ કચ્છ કરીીએ વેઠા કચ્છ કચ્છ કરીએ વેઠા એ જી કચ્છલા કરે ને એટલી જ ભાવના દરેક ભાવ કે આ દરેક નાતી જાય ભાઉર જે પરદેસ વસન થતાં ઉકળી જ ઈચ્છા છે કે ઈ એકડે દમ ભારત જો નંબર 1 બને બસ ઈ જો સપનું સપનો જય માતાજી જય ગૌ માતા ગૌ તો પાકી પૂરેપૂરી વિશ્વાસ છે કે જો કોઈ સપનું કોઈમાં હોય બહુ વહેલી તકે અને વિશેષ રૂપે સંપૂર્ણ થઈ એડી ગૌ માતા અને મા આશાપુરા ગયા પ્રાર્થના જય માતાજી જય મા આશાપુરા જય ગૌ માતા આજે આપ જે પ્રશ્ન પૂછ્યું કે રાતા તળાવ જે બન્યું હું આપને એનો ઇતિહાસ કહું કચ્છના અંદર વરસાદ થઈ નહીં હતી સીઝન પૂરી ચાલી ગઈ હતી અને તે વખતે હું અહીંયા દર્શન કરવા આવ્યો ત્યારે એક વ્યક્તિએ મને બગવી ટોપી હતી બાકી કોણ હતા એ મને ખબર નથી મને કે આ મંદિરમાં દરવાજા તૂટેલા છે ડેલો હતો એમાં પાણી આવે છે એ કરાવો અને ઉપર પાંચ દસ હજાર ખર્ચો કરો હું કીધું તમે પ્રસાદી લ્યો કચ્છના અંદર જીવોનું મૃત્યુ થાય છે વરસાદ થયેલી નહીં અને તમે કહો છો નદીનું પથ્થરો ઉપર પૈસા ખર્ચો આ જ શબ્દ બોલ્યો હતો માતાજીની સામે વરસાદ થઈ જાય તો આ માતાજીને જે મંજૂર હશે વરસાદની તો દિન પ્રત્યે દિન પ્રત્યે અહીંયા ગાયોની સેવા માનોની સેવા એ ચાલુ રહેશે ત્યારે હું માતાજીને કોલ આપેલો હતો અને તે વર્ષે તારા ડેમ મીઠી ડેમ ને બધા તૂટી ગયા હતા એટલી વરસાદ પાછળ થઈ અડતાલીસ કલાક રહીને આ માતાજીને મારી વાત સાંભળી લીધી તો આજે પાછા તારા શીખાયા છે તો હું નક્કી કર્યું કે મેઘ લડું અને એને વધાવશું સાધુ સંતોથી અને ગામડા ગામડામાંથી જે પણ માનો સમાજ સમાજ કોઈ પણ હોય માનો સમાજ અહીંયા આવી અને એના તરાના વધામણા કરે અને ગાયો પણ એનું વધામણા કરે અને મેઘ લડુની એની મહાપ્રસાદ બનાવી અને બધાને ખવડાવું ગાયોને ખવડાવી આવ્યા માનો લઈ રહ્યા છે અને જો આ આદેશ કરશે તો ગુજરાત મહારાષ્ટ્ર કચ્છ હજી પણ જે મંડળો અને જે રહી ગયા છે એને કદાચ મેઘલડું આજે માતાજી આદર્શ કરશે તો ત્યાં પણ પહોંચશે બાકી મને એ ખુશી છે જે વરસાદની જે મેઘ લડુની કરવાની જે ખુશી હતી ગમમાંથી આને વસ્તુને ખુશી મનાવી છે માત્ર ને માત્ર વરસાદ અને તરા છલકાઈ ગયા એટલે એને ખુશીના માધમને લઈ આવ્યા નહીં તો ભગવાન અમને કીધું ભગવાનને ભગવાન તમે કાંઈક અમારી પાસે લીધો છે કાંઈ નથી લીધું કોઈ ચીજનું ગમ નથી પણ બીજું ઘણું બધું આખા વિશ્વના અંદર આખા કચ્છના અંદર આ જે વરસાદ વરસાવી છે એ આપી દીધો છે એનું કોઈ મૂલે નથી દાતારો આપે મને કહેવું પડે કે ભાઈ આ દાતાર છે આ આપ્યા આ આપ્યા આ તો કોઈને કહેતો જ નથી કે હું આપ્યો છું અને એના માટે એના આભાર માનવા માટે અને અહીંયાની જનતા બોલાવા માટે જેને પણ આમંત્રણ કર્યું એ બધી જ જનતા આવી અને અમને સંસ્થાને આશીર્વાદ આપ્યા અને અમારો હોસલો વધાવ્યું એ જનતાનું પણ હું ખૂબ ખૂબ આગેવાનો સાધુ સંત તમામ ને નાના માણસનું હું ખૂબ આનંદમાં છું તમારે જે આવી અને અમારું ઉત્સાહ વધાવ્યું એ બદલ તમામ જનતાનું હું આભાર માનું છું મુંબઈથી ગુજરાતથી બેંગ્લોરથી માણસો આવ્યા છે એને બધાનો હું આભાર માનું છું જય ગૌ માતા જય દરિયાલાલ મારું નામ હરિભાઈ શંકરલાલ કટારબલ કચગામ નલિયા હું અહીંયા ઓઝરણ સસ્ત્ર મંડળનો પ્રમુખ છું અને આજે આજે અમારે અમારે ત્યાં મોટો ઉજવણીનો દિવસ કહીએ તો એ ચાલે પણ અમે બધા તળાવ દાવા જવાના હતા તળાવ સંત મહંત અને ઓછામાં ઓછા એક હજાર જણની વચમાં અમે તળાવ વધાર્યો અને મેઘલાજનું બી અમે આયોજન કર્યું છે અને અમારી સંસ્થાના જે સારા કામ થાય છે એ તો તમે બધા જાણકાર છો અહીંયા ખાલી ગૌશાળા કે ગાયોના કામ થાય છે એવું નથી અમારી પાસે હમણાં પણ પિસ્તાલીસો પશુધન છે અને અમારે ત્યાં માનવતાના બી કામ થાય છે દુષ્કાળમાં બી અમે માનવતાના કામ બહુ કરેલા એ તો બધા તમારા મિત્રો તમને ખબર જ છે અને બધા આવ્યા અમે અમને બહુ સારું લાગ્યું બસ અસર ભુશની સ્વાદ પ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ એ વન આશાપુરા રેસ્ટોરન્ટ અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઈનીઝ વાનગી મળી રહેશે તો રાહ શેની જુઓ છો આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે આ માટે અમારું સરનામું નોંધી લેશો પહેલા માળે સેવન એરો બિલ્ડિંગ લેવા પટેલ હોસ્પિટલ સામે મુન્દ્રા રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર માનસિંહ બી સોનીગરા નાઇન ફોર ટુ સેવન ટુ ટુ સેવન ટુ સેવન નાઇન રતનસિંહ સોનીગરા નાઇન એટ સેવન નાઇન ટુ ફાઈવ સિક્સ ટુ એટ નાઇન